નમસ્કાર દર્શક મિત્રો, આપ અહીં રહ્યા છો સાઈન ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અને આપ જોશો એ પ્રમાણે કે નવસારી ની અંદર બારે મેઘ ખાગા થયા હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે. હાલ જે ખરો એ વરસાદ ખૂબ જ ઝડપથી પડી રહ્યો છે અને નવસારીના ઘણા પીક પોઈન્ટ એવા છે કે જ્યાં દર વખતની જેમ આ વખતે પણ પાણી ભરાવાના જળ દ્રશ્યો છે. તો હું મારા કેમેરા પર્સન ને વિનંતી કરીશ કે સતત તમને આ કવરેજ બતાવે. તમે જોશો તો ટ્રાફિક બંધ જે ખરું હાલ ડાયવર્ટ કરવામાં આવી રહ્યું છે અને ટ્રાફિક ડાયવર્ટ કરવાની સાથે સાથે જો વાત કરીએ તો જે યુવાનો છે, યુવાનો લોકોને સમજાવી રહ્યા પેસેન્જરો બેઠા છે. અને આ પરિસ્થિતિ છે નવસારીની કે નવસારીની અંદર માત્ર એક કલાક જો વરસાદ પડે તો આજે પ્રી મોન્સૂનની કામગીરી અથવા તો વર્ષોથી જે વાતો કરવામાં આવે છે કે ભાઈ અમે નવસારીની અંદર કામ કરીએ છીએ. તમે જોશો તો યુવાનો જે ખરા મદદની અંદર આવ્યા છે, મદદની અંદર આવી યુવાનો જે ખરા રિક્ષાને શરૂ કરવાની પ્રોસેસ હાથ ધરી છે. અને આ છે પ્રજાપતિ આશ્રમ. તમે જોશો તો પ્રજાપતિ આશ્રમની અંદર કુઠળ કરતા પણ વધારે પાણી ભરાઈ ચૂક્યું છે અને લોકો જે ખરા એ મદદની અંદર આવી ચૂક્યા છે. હજુ આગળના પણ અમે તમને દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશું કે તમે જોશો તો આ પ્રજાપતિ પેટ્રોલ પંપ, પ્રજાપતિ આશ્રમ અને પ્રજાપતિ પેટ્રોલ પંપ અને પ્રજાપતિ આશ્રમની સાથે સાથે જો વાત કરીએ તો ડેપોથી આવતો માર્ગ અને ડેપોથી આવતા માર્ગની ઉપર આ ઝડપના દ્રશ્યો તમે નિહાળી શકો છો કે અહીંયા આ પ્રતિ વર્ષે જ આ રીતેની પરિસ્થિતિ સર્જાય છે. ત્યાં સુધી કે જે ચારપુલ પોલીસ ચોકી છે, ચારપુલ પોલીસ ચોકીની ઉપર પણ એટલું જ પાણીનો જળભરાવ થઈ જાય છે. હાલ પરિસ્થિતિ એવી છે કે લોકો પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે. રવિવારનો દિવસ છે, ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. રવિવાર અને ગુરુ પૂર્ણિમાનો દિવસ હોવાના કારણે લોકો ઘરની બહાર નીકળ્યા હોય અને અલોડા પણ ચાલી રહ્યા છે. ત્યારે રવિવારના દિવસે જ્યારે પબ્લિક બહાર નીકળે ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે. રસ્તો કમ્પ્લીટલી બંધ થઈ ચૂક્યો છે. યુવાનો લોકોને ના પાડી રહ્યા છે કે ભાઈ આ પરિસ્થિતિમાં તમે આમાંથી બહાર ન નીકળો કારણ કે તમારી ગાડી બંધ થઈ જશે. છતાં પણ તમે જોશો એ પ્રમાણે કે ઘણા લોકો એવા છે કે જે ખરા એ પાણીમાંથી પસાર થવા માટેની મહેનત કરી રહ્યા છે, પણ એમની મહેનત કેટલી સફળ થશે એ તો જોવાનું જ રહ્યું. આ માત્ર એક વિસ્તાર બતાવ્યો. આ વિસ્તારના તમામે તમામ બાજુના એટલે કે આ ત્રણ રસ્તા પડે છે, ત્રણે ત્રણ રસ્તા છે, ચાર રસ્તા પડે છે, તમામ બાજુના દ્રશ્યો આપણે બતાવવાની કોશિશ કરીશું. અને તમે જોશો એ પ્રમાણે કે આ પેટ્રોલ પંપ, પેટ્રોલ પંપથી આ બાજુ ડેપોથી આવતો માર્ગ, આ પ્રજાપતિ આશ્રમ તરફથી પેટ્રોલ પંપ જતો માર્ગ અને પ્રજાપતિ પેટ્રોલ પંપથી આપણે કુંભારવાડ જતો માર્ગ, આ તમામે તમામ રસ્તાઓ જે ખરા હાલ જે ખરા એ પાણીના અંદર જાણે લાગે બેટ આવી ગયું હોય, બેટની અંદર ફેરવાયા હોય એવી પરિસ્થિતિ છે. લોકોની બાઇકો બંધ થઈ રહી છે અને યુવાનો જે ખરા મોજ માટે નીકળી પડ્યા છે. પણ અમારે કેવું એમ છે કે ભાઈ આ મોજ કદાચ તમારા માટે સજા ના થઈ જાય એની પણ કાળજી રાખજો. ગટરને ઢગલો ખોલી દેવામાં આવ્યા હોય ત્યારે તમારે પગ ગટરને ઢગલની અંદર પડી જાય એની કોઈ જ જવાબદારી કોઈ લેશે નહીં. ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ રિફ્રેશ કે પાસ હૈ. અગર આપકો ભી ચાહિયે રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ તો ફિર સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને અમે આવી પહોંચ્યા છે હવે શિરવાઈ પાર્ટી પ્લોટ પાસે. આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો એ શિરવાઈ પાર્ટી પ્લોટ પાસેના દ્રશ્યો છે અને આ ઇટાળવા ગણદેવી માર્ગ છે. ઇટાળવા ગણદેવી માર્ગની ઉપર સતત ટ્રાફિક ધમધમી રહ્યો છે. એનું કારણ છે કે સૌ ગાડીઓ જે ખરી સ્લો થઈ ગઈ છે અને આ શિરવાઈ પાર્ટી પ્લોટની બાજુની ગલી છે. શિરવાઈ પાર્ટી પ્લોટની બાજુની ગલીમાં પણ આપ જોશો તો એટલું બધું પાણી ભરાયું છે. ઝુડિયોના પાર્કિંગ પાસે પણ એટલું જ પાણી ભરાયું છે. તમામ સોસાયટીઓ જે ખરી સોસાયટીઓના મુખ્ય માર્ગની ઉપર રસ્તાની બંને સાઈડે પાણીનો જળભરાવ સતત જોઈ શકાય છે. અને આજે શિરવાઈ પાર્ટી પ્લોટની બાજુની ગલી અને હજુ પણ અમે આપને આગળના દ્રશ્યો બતાવીશું. આ સતત ટ્રાફિકથી ધમધમતો માર્ગ છે અને સતત ટ્રાફિકથી ધમધમતા માર્ગની અંદર તમે જુઓ એ પ્રમાણે કે વાહન ચાલકો પણ અમને જે ખરા એ હાલ તો મેસેજ આપી રહ્યા છે કે ભાઈ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. અને આ ગણદેવી મુખ્ય માર્ગ છે. ગણદેવી મુખ્ય માર્ગની જો વાત કરવામાં આવે તો ઇટાળવાથી ગણદેવી મુખ્ય માર્ગ ખાસ કરીને વિદ્યાકુંજ કોન્વેન્ટ સ્કૂલ તરફથી આગળ જતા માર્ગની ઉપર પણ જે કલ્ટિવેટ બોક્સ ગટર બનાવવામાં આવી છે. કલ્ટિવેટ બોક્સ ગટરના કારણે કદાચ મેળતિયાઓને, જી હા ભાજપના મળતિયાઓને તો ખૂબ જ ફાયદો થશે, પણ જે આમ જનતા છે, આમ જનતા બિચારી આની અંદર જે ખરી વરસાદના કારણે પીસાઈ રહી છે. કારણ કે આ વિસ્તારની અંદર ખૂબ જ પાણીનો જળભરાવ થાય છે અને ટ્રાફિક પણ તમે જોશો એ પ્રમાણે ધીમું થઈ ગયું છે. અમારે પણ અમારી ગાડી જે ખરી એ બહાર મૂકી અને ત્યાર પછીથી આ રીતે પાણીના વરસાદની અંદર ધીમે ધીમે આગળ જવું પડી રહ્યું છે. અને પાણીનો સીધો પ્રવાહ જે ખરો એ પાણીનો સીધો પ્રવાહ આ શિરવાઈ પાર્ટી પ્લોટ તરફથી ઇટાળવા તરફ ગણદેવી તરફના જે માર્ગ છે એ માર્ગના ઢોળાવ તરફ એટલે કે જ્યાં કલ્ટિવેટ બોક્સ ગટર બનાવવામાં આવી છે એ બાજુ જઈ રહ્યો છે. અને આ લાઈવ દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છે કે જેથી કરી આપને પણ માલુમ પડે
આપ જો ઘરની બહાર નીકળતા હો તો નીકળતા પહેલા આ તમામ માર્ગો ચેક કરી લેવા માટે વિનંતી, કારણ કે વન વે ટ્રાફિક જેવો થઈ ગયો છે. સૌ કોઈ જે ખરા નવસારીની અંદર પ્રવેશી રહ્યા હોય એવા દ્રશ્યો આપને દેખાશે. અને અચાનક ભારે પડેલા વરસાદના કારણે ખાસ કરીને ટુ વ્હીલરની ઉપર તમે જોશો તે પ્રમાણે લોકો ભીંજાઈને પણ મુસાફરી કરી રહ્યા છે, કારણ કે અચાનક જ વરસાદે પોતાનું સ્વરૂપ બતાવ્યું છે. અને આ દ્રશ્યો સીધા આપને અમે દર્શાવી રહ્યા છે. તમે જોશો એ પ્રમાણે કે એક પાણીનું વમળ, મારા કેમેરા પર્સનને વિનંતી કરી સ્ક્રીન આપ સામેની બાજુએ બતાવો કે જ્યાં વરસાદી પાણીની ગટરને કદાચ ખોલી દેવામાં આવી હોય અને સીધા જ જે પાણીના વમળના દ્રશ્યો છે, પાણીનો ફોર્સ કેટલો છે આપ જોઈ શકો છો. અને આ બાઇક પણ બંધ પડી ગઈ છે અને બાઇકને ધક્કો મારીને બાઇક ચાલક જે ખરા બાઇકને ધક્કો મારીને લઈ જઈ રહ્યા છે, કારણ કે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાના કારણે આ જે જળભરાવના દ્રશ્યો છે આપ નિહાળી શકો છો. અચાનક જો પેલા પાણીના વમણની અંદર કોઈનો પગ પડે જે સાઈડ ઉપર ચાલતા હોય તો એની શું દશા થાય, તો આ પરિસ્થિતિ છે નવસારીની અંદર કે જ્યાં માત્ર અડધો કલાક જો ધારદાર વરસાદ પડે તો ધારદાર વરસાદ પડવાના કારણે આ પ્રમાણેના દ્રશ્યોનો જળભરાવ થાય છે. સિરોઈ પાટી પ્લોટની બહારના દ્રશ્યો છે. આગળ લક્ષ્મીનારાયણ સેલેસ પાર્કમાં જતા માર્ગની ઉપર પણ ગૂંથણથી પણ ઉપરના પાણીઓ ભરાઈ ચૂક્યા છે. અને આ જ પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહેશું. નિહાળતા રહો નવસારી લાઈવ. આઈસ્ક્રીમ હમારે યહાં રોઝ ચાહીએ, ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ, 5 સે ઝ્યાદા વેરાયટીઝ. સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને આપ જોઈ શકો છો એ પ્રમાણે અમે આવી પહોંચ્યા છીએ મંકોડિયા ખાતે. અને જે આ આશાબાગનો વિસ્તાર છે, આશાબાગના વિસ્તારની અંદર આપ જોઈ શકશો એ પ્રમાણે કે આ કેટલો કચરો છે. આ વરસાદના પાણીની અંદર આ બધો કચરો જે ખરો કચરો તણાઈને આવ્યો છે. અને આ જે ચેમ્બર છે વરસાદી ગટર, આ વરસાદી ગટરને એને બ્લોક કરી દીધી છે. અને ત્યાં પછીથી આપ કઈ રીતે જઈ શકે છે અમે આ જોશો એ પ્રમાણે કે આ વરસાદી ગટર છે અને વરસાદી ગટરને આ કચરાએ પોતાના બાનમાં લઈ લીધી છે. તો પછીથી કચરો જાય ક્યાંથી? અને આ દ્રશ્યો છે તમે જોઈ શકો એ પ્રમાણે કે ભાઈ આ મંકોડિયા આશાબાગના વિસ્તારના દ્રશ્યો છે. અને મંકોડિયા આશાબાગ વિસ્તારની અંદર પાણીનો જોરભરાવ દર વખતની જેમ આ વખતે પણ અહીંયા પાણી ભરાવાના દ્રશ્યો આપ નિહાળી શકો છો. અને જે સીધા અસર કરે છે ટ્રાફિકને, ટ્રાફિકને સીધી અસર થતી હોવાના કારણે ટ્રાફિક ધીમું પડી ગયું છે, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. અને અહીંયા ખાડાની ભરમાર એટલી છે કે મારો પોતાનો પણ પગ એક ખાડામાં પડતા જ મારું પણ બેલેન્સ ખોરવાયું, કારણ કે અહીંયા વરસાદી પાણીનો જોરભરાવ થાય છે. અને આ દ્રશ્યો છે સીધા દુધ્ય તળાવ ખાતે મંકોડિયા આશાબાગના. અને અહીંયા પણ પાણીનો ખૂબ જળભરાવ છે, સાથે જ ગાજવીજની પણ શરૂઆત થઈ ચૂકી છે. ગાજવીજની શરૂઆત થવાના કારણે લોકોની અંદર થોડો ભયનો માહોલ પણ દેખાઈ રહ્યો છે. સાથે જ પાલિકા પ્રમુખે પણ એક વિનંતી કરી છે. પાલિકા પ્રમુખની વિનંતી છે કે કોઈ પણ ઇમરજન્સી હોય તો આપ સીધા ફાયર અથવા તો પોલીસનો સંપર્ક કરી શકો છો. સાથે જ ફાયર અને પોલીસના ઇમરજન્સી નંબર છે, ફાયર અને પોલીસના ઇમરજન્સી નંબર પણ ડિક્લેર કરી દેવામાં આવ્યા છે. 100 અને 101 આ બે પર આપ કોલ કરી શકો છો. 100 અને 101 પર આપ કોલ કરશો તો તમને ફાયર અને પોલીસ જે ખરી મદદે આવશે. કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સિવાય ઘરની બહાર ન નીકળવું એ તમારા માટે હિતાવહ છે. ભલે રવિવાર હોય, રજાનો માહોલ હોય, ગુરુ પૂર્ણિમા છે, અલુણા ચાલે છે, નવસારી લાઈવ પણ આપને વિનંતી કરે છે કે તમામે તમામ જગ્યાએ પાણીનો જળભરાવ જોઈ શકાય છે. માટે મહેરબાની કરી ઘરની બહાર ન નીકળશો એ વધારે સારું છે, આપના માટે હિતાવહ છે. અને નવસારીમાં તમામ જગ્યાએ જે ખરા હાલ તો પાણીનો જળભરાવ જોઈ શકો છો. અને જે જગ્યાએ મેં બતાવી હતી એ ગટરની ઉપર ગાડી સ્લીપ થઈ ગઈ છે. એક ભાઈ જે ખરા એ બિચારા પોતાની મોટરસાયકલ પરથી સ્લીપ થઈ ગયા અને પડ્યા, એમની પાછળનો વ્યક્તિ પણ પડ્યા. અને લોકો તમે જોઈ શકો છો કે આજે કચરો અને જે ગટર હતી, ગટર અને કચરો વરસાદમાં દેખાતા નથી. અને જેના કારણે લઈ અને ટુ વ્હીલ ચાલક જે ખરા એ પોતે પોતાનું બેલેન્સ ગુમાવ્યું, એમની સાથે પાછળની વ્યક્તિ પણ પડી જવા પામી, એ પણ પડ્યા અને લોકો એમને ઉભા કર્યા. તો આ છે નવસારી વિજલપુર નગરપાલિકા અને આ છે નવસારી વિજલપુર નગરપાલિકાનું પ્રી મોન્સૂનનું એક કામ કે જે પ્રી મોન્સૂનના કામની અંદર આપ જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અને આ કચરો જે ખરો એ કચરો માનવ સર્જિત કચરો છે. જી હા, આ કચરો માનવ સર્જિત છે. તમે પ્લાસ્ટિક ગમે ત્યાં જે નાખી દો છો એ પ્લાસ્ટિક આ રીતે ભેગું થાય છે અને એ પ્લાસ્ટિકના કારણે આ પ્રમાણેની પરિસ્થિતિ થાય છે. તમે જોશો તો એક ભાઈ પોતાના બાળકોને લઈ અને નીકળ્યા છે. એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે ચાલતા ચાલતા એ ક્યાં નીકળ્યા છે આ રીતે પોતાના પરિવારને લઈને. ભાઈ શું નામ છે તમારું? શું નામ છે તમારું? ચિરાગ મિસ્ત્રી. ક્યાં નીકળ્યા તમે? આટો મારો. તમને ખબર પડે છે કે ઇમરજન્સી ડિક્લેર કરવામાં આવી છે નગરપાલિકા તરફથી, ના પાડી અને તમે બાળકોને લઈને આ રીતે આંટો મારવા નીકળ્યા, કેટલું યોગ્ય? નાસ્તો લેવા ગયા હતા એટલે પાછા જઈએ છે. નથી છત્રી, નથી રેઇનકોટ અને આ રીતે પાણીના જળભરાવની અંદર, કારણ કે તમારી સામે જ પેલા બાઇક વાળા પડી ગયા, જોયું ને તમે? કાળજી રાખજો બાળકોની પણ અને તમારી પણ. હા, ચોક્કસથી કાળજી રાખજો. મહેરબાની કરી અને કોઈ આંટો મારવા માટે ન નીકળો.
આ પરિસ્થિતિ ખરાબ છે, આમાં કઈ વરસાદ જોવાની મજા આવે એના કરતા તમારો જીવ જાય. ઇતને સારે મુખવાસ, યહી સોચ રહે હો ના આપ? રિફ્રેશ કે પાસ હૈ મુખવાસ કી બડી રેન્જ. સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને આપ નિહાળો છો એ પ્રમાણે કે હવે અમે આવી પહોંચ્યા છે મંકોડિયાના રાજા પાસે, એટલે કે જે મંકોડિયાનું ટર્નિંગ છે ત્યાં, અને મંકોડિયાના રાજા પાસે, મંકોડિયાના ટર્નિંગ પાસે આપ જે દ્રશ્યો હાલ જુઓ છો, આ તમામ દ્રશ્યો છે જળભરાવના. અને આટલો પહોળો રસ્તો હોવા છતાં પણ જાણે વન વે થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. એક જ રસ્તો ચાલી રહ્યો હોય, સિંગલ પટ્ટી રસ્તો થઈ ગયો હોય એવું, કારણ કે આ જળભરાવ તમામ વખતે આ જગ્યાએ જળભરાવ થાય છે. અને જળભરાવ થવાના કારણે આ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાય છે. લોકોએ આવવા જવા માટે ખૂબ મહેનત કરવી પડે છે, અને ઘણાની ગાડી પણ બંધ પડી ગઈ છે, અને લોકો પોતાની ગાડી શરૂ કરવા માટેની કોશિશ કરી રહ્યા છે. તમે જોશો એ પ્રમાણે કે વન વે જેવો થઈ જાય છે, ટ્રાફિક જામના દ્રશ્યો થાય છે, કારણ કે કાયમ જ આ જગ્યા એવી કે જ્યાં પાણી ભરાય છે. આ વડીલ એક મુરબ્બી છે, એમની પણ ગાડી બંધ પડી રહી છે, અને એમને ગાડી શરૂ કરવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. રસ્તાની એકદમ સાઈડ પર તમે જોશો એ પ્રમાણે કે ભાઈ એ ગાડી શરૂ કરવાના પ્રયાસ કરી રહ્યા છે, તો પાછળ ટ્રાફિક જામના જે દ્રશ્યો થયા છે એના કારણે લોકો હોર્ન મારી રહ્યા છે, એ પોતાની ગાડી પણ શરૂ કરી શકતા નથી. ઘણા યુવાનો મદદ માટે આવ્યા હતા પણ એ પણ કંટાળી ગયા, કારણ કે દર વખતે આ જ પરિસ્થિતિ સર્જાય છે, આ જગ્યા ઉપર પાણીનો જળભરાવ થાય છે. હું મારા સહાયકને વિનંતી કરીશ કે ધ્રુવભાઈ જરાક આપ કાકાની મદદ કરો, કાકાને ગાડી સ્ટેન્ડ પર મૂકી આપો, કાકાને ગાડી સ્ટેન્ડ પર મૂકી અને થોડીક ટ્રાય કરો કે ગાડી કાકાની શરૂ થઈ શકે. તમે જોયું એ પ્રમાણે કે ન માત્ર અમે ખાલી લાઈવ દ્રશ્યો બતાવીએ છીએ પણ લોકોને મદદ થવા માટે પણ અમે ઉપયોગી સાબિત થઈએ છીએ. અમારા જે સહાયક છે ધ્રુવભાઈ, જે અમારા કેમેરા પર્સન છે, જે ડ્રોન ચલાવતા હોય છે દર વખતે, આ વખતે તમે જોશો એ પ્રમાણે કે ભાઈ કાકાથી મેઇન સ્ટેન્ડ પર નહોતું મુકાશી શકાતું હતું, એમને મેઇન સ્ટેન્ડ પર મૂકી આપી છે ગાડી, અને ત્યારબાદ શરૂ કરવા માટેની ધ્રુવભાઈ ચાલુ વરસાદની અંદર કોશિશ કરી રહ્યા છે કે જેથી કરીને કાકાની ગાડી શરૂ કરી શકાય. અને તમે જોશો તો તમામ જગ્યા ઉપર આ જે પરિસ્થિતિ છે, દરેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. આ મંકોડિયાનો ટર્નિંગ છે અને ત્યાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો આપ નિહાળી શકો છો. હું હવે મારા વાણીને વિરામ આપીશ અને ધ્રુવભાઈ ભીંજાઈ ન જાય એના માટે એમની પાસે છત્રી લઈને જઈશ. તો કેમેરામેનને વિનંતી કરીશ કે આપ તો આપના જે દ્રશ્યો છે ક્રિશભાઈ કંડારતા રહેજો, તો આ જ પ્રમાણે પડેપણની અપડેટ આપતા રહેશું. નિહાળતા રહો નવસારી લાઈવ. તો હવે અમે આવી પહોંચ્યા છે સરદાર પટેલ ટાઉનશીપ, અને સરદાર પટેલ ટાઉનશીપની જો વાત કરીશું તો સરદાર પટેલ ટાઉનશીપ પાસે પણ જળભરાવના દ્રશ્યો છે. તમે જોશો એ પ્રમાણે કે લોકોની બાઈકો બંધ પડી રહી છે, લોકો બાઈકો ચાલુ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે, તો સાથે જ પાણી એટલું બધું ભરાયું છે કે જેની કોઈ હદ નથી. આ ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે, પેલી બાજુથી આ બાજુ આવવા માટે લોકોને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. અને તમે જોશો એ પ્રમાણે કે પાણીનું લેવલ સતત વધી રહ્યું છે, આ જળભરાવ છે, અને આ તમામ જગ્યાઓ એવી છે કે જ્યાં દર વખતે જ પાણી ભરાય છે. તો હું મારા કેમેરા પર્સનને વિનંતી કરીશ આપણે પણ એક પહેલા સેફ જગ્યા લઈ લઈએ અને એ સેફ જગ્યા ઉપર જઈ અને ત્યાર પછીથી કવરેજ કરીએ, કારણ કે આ સમયની અંદર હાલ તો અમે સૌને વિનંતી કરીશું કે કોઈપણ સંજોગોની અંદર આપ જે ખરા વગર કામે ઘરની બહાર નીકળશો નહીં. પાલિકા પ્રમુખે પણ આમ જનતાને એક નમ્ર વિનંતી કરી છે કે આપ સૌ કોઈ જે ખરા એ હાલ તો પોતે સુરક્ષિત જગ્યા ઉપર પહોંચી જાઓ, અને જેથી કરી અને કોઈ પણ ઇમરજન્સી હોય તો એ ઇમરજન્સી દરમિયાન આપ જે ખરા એ પાલિકા પ્રમુખને વિનંતી કરી છે કે ફાયર અથવા તો પોલીસને આપ સંપર્ક કરી શકો છો. સતત વરસતા વરસાદના કારણે આપ જોશો તો હાલ પરિસ્થિતિ એવી છે કે આ જગ્યા ઉપર જળભરાવ થયો છે. આ સરદાર પટેલ ટાઉનશીપ છે અને સરદાર પટેલ ટાઉનશીપ પાસેના સ્ટેશનને લગોલગ આપ જોઈ શકો એ પ્રમાણે જળભરાવના દ્રશ્યો છે. દર વખતે આ જગ્યા ઉપર પાણી ભરાય છે અને બંને બાજુ લોકો ઊભા રહ્યા છે, કારણ કે ગાડી નીકળશે કે નહીં, અને નીકળશે તો કેવી રીતે ગાડી કાઢીશું, ગાડી કાઢ્યા પછી ગાડી બંધ નહીં થઈ જાય, રસ્તાની વચ્ચે જો બંધ પડી ગઈ તો એના માટે જવાબદાર કોણ? અને તમે જોશો એ પ્રમાણે કે હજુ તમે કહી રહ્યા છે અને વચ્ચે જે ગાડી બંધ પડી ગઈ છે અને આ પ્રમાણે ગાડીઓ બહાર કાઢવાની તજવીજ લોકો હાથ ધરી રહ્યા છે કે રિક્ષા પણ બંધ થઈ ગઈ ચૂકી છે અને રિક્ષાને લોકો ધક્કો મારી રહ્યા છે. આ તમામ દ્રશ્યો જે ખરા સરદાર પટેલ ટાઉનશીપ પાસેના છે. ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે અને હાલ તો અમે પોતે એક સેફ જગ્યા ઉપર ઊભા રહીને અમે આ કવરેજ આપને બતાવી રહ્યા છીએ. એનું કારણ છે કે ક્યાં ખાડા છે અને ક્યાં વરસાદી ગટર છે અમને પણ ખ્યાલ નથી, કારણ કે પાણી ભરાઈ જાય છે ત્યારે કોઈ સપાટી દેખાતી નથી અને એની વચ્ચેથી તમારા માટે કવરેજ કરી રહ્યા છે. તો સાથે જ હું મારા કેમેરા પર્સન ક્રિતને વિનંતી કરીશ, ક્રિત આ સરદાર પટેલ ટાઉનશીપ પાસેનો એક ટાવર છે, આ મોબાઈલ ટાવરની સાથે હાઈબીમ લાઇટ પણ આની અંદર મૂકવામાં આવી છે. આ મોબાઈલ ટાવર અને હાઈબીમ લાઇટને માત્ર પ્લાસ્ટિક ઢાંકી અને રક્ષણ આપવામાં આવી રહ્યું છે. એનું જે
નીચેનું જે પેટી છે, પેટીના દ્રશ્યો આપ બતાવજો. આ પેટી લોખંડની પેટી છે અને એ લોખંડની પેટીને એમણે માત્ર પ્લાસ્ટિકથી ઢાંકીને રાખી છે. સરદાર પટેલ ટાઉનશીપ પાસેના દ્રશ્યો છે. નગરપાલિકાના સત્તાધીશોને વિનંતી કે ભાઈ આ જે કોઈ પણ મોબાઈલ કંપનીનો ટાવર હોય જેની ઉપર આપે હાઈબીમ લાઇટો લગાવી છે એને આપ બતાવો અને એને કહો કે ભાઈ આ પ્લાસ્ટિકના ભરોસે ક્યાં સુધી કોઈનો હાથ લાગી ગયો, કારણ કે આ કેટલું નીચે છે આપ જુઓ, કોઈનો હાથ લાગી ગયો, કોઈને કરંટ લાગ્યો, તો એના માટે જવાબદાર કોણ? વીજના વાયરો, અને આ પીળા વીજના વાયરો તો જીબી ના હોય એવું લાગી રહ્યું છે, કારણ કે હાઈબીમ લાઇટ જે ખરી એ પણ લગાવવામાં આવી છે. અને ટ્રાફિક જામના દ્રશ્યો કે જ્યાં સાંઈબાબાનું મંદિર છે, સાંઈબાબાનું મંદિર અહીંથી હું જોઈ શકું છું અને તે બાજુ ઘણી બધી ગાડીઓ કતારમાં ઊભી છે, કારણ કે એ બાજુથી આ બાજુ આવવું મુશ્કેલ બન્યું છે. વિજલપુર ફાટકથી સ્ટેશન પાસે જો તમારે આવવું હોય તો આ મુખ્ય માર્ગ છે અને આ મુખ્ય માર્ગની પરિસ્થિતિ હાલ એવી છે કે જ્યાં ઘણી બધી ગાડીઓ ફસાય છે, ટ્રાફિક જામના દ્રશ્યો છે, લોકોના ગૂંથણથી પણ ઉપર સુધીના પાણી છે. અહીંયા તમે જોશો તો ઘણી બધી ગાડીઓ જે બંધ પડી છે. હું ક્રિતને વિનંતી કરીશ કે આ બાજુ દ્રશ્યો બતાવે. આ બધી ઘણી ગાડીઓ બંધ પડી છે, ઘણી બધી ગાડીઓ બંધ પડી હોવાના કારણે લોકો એને ચાલુ કરવા માટેની તજવીજ હાથ ધરી રહ્યા છે. તમે જોશો તો એક વ્હાઇટ કલરનું બાઇક જે ખરું એને ઊંચું કરી અને એના સાયલેન્સરમાંથી પાણી કાઢવાની કોશિશ કરી રહ્યા છે, તો બીજી બાજુ સામે પણ એટલા જ બધા જળભરાવના દ્રશ્યો અને લોકોની ગાડીઓ બંધ પડી છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. અને આ છે સરદાર પટેલ ટાઉનશીપ પાસેનો એરિયો કે જ્યાં આ રીતે તમે દ્રશ્યો જોઈ શકો છો. અને આ બધા જ એવું નથી કે પહેલી વાર પાણી ભરાયું છે, સતત અહીં પાણી ભરાતા રહે છે, છતાં પણ પાલિકા શું કરે છે આજ સુધી કોઈને સમજ પડતી નથી. આટલા આટલા વર્ષો વીતી ગયા, ટાઉન પ્લાનિંગ નામની વસ્તુ કોઈ છે કે નહીં એ પણ સમજ પડતી નથી. લોકો પોતાની ગાડી બંધ ન થાય એ માટે જોરથી ગાડી ચલાવીને લઈ જઈ રહ્યા છે અને એની વચ્ચે લોકો જે ખરા એ પાણીમાંથી પસાર થવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. પેલા તમે દ્રશ્યો જોશો તો લોકો જે ખરા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે અને આ પરિસ્થિતિ છે સરદાર પટેલ ટાઉનશીપ પાસેની. તો આજ પ્રમાણે પડેપણની અપડેટ અમે આપતા રહેશું. નિહાત રાવ, નવસારી લાઈવ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો. કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. અને હાલ હવે આવી પહોંચ્યા છે અંડરપાસ ખાતે. આપ જોશો એ પ્રમાણે આ છે આપણું રેલવેનું ગન્નાળું. જો કે હવે બહુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ઓવરબ્રિજ આપણી પાસે બની ગયો છે. તેમ છતાં પણ આપ જોશો તો અંડરગ્રાઉન્ડ જે ખરું, એટલે કે ગન્નારા પ્રકાશ ટોકીસના ગન્નારા પાસે તો પાણી ભરાય જ છે, એમાં કોઈ નવી વાત નથી. પણ મહત્વની વાત એ છે કે આ વખતે આપ જોશો તો એક કર્મચારી, જી હા, એક સારી વાત કહી શકાય કે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા એક કર્મચારીની અહીંયા તૈનાતી કરવામાં આવી છે. અને આ જે કર્મચારી છે સૌને દિશા નિર્દેશ કરી રહ્યા છે કે ભાઈ આપ આ બાજુથી જાઓ, આપ આ બાજુથી જાઓ, કારણ કે ઘણા એવા છે કે જે કારખાનામાંથી છૂટી અને આ બાજુ શાંતાદેવીથી આ બાજુથી પસાર થતા હોય છે. તો સાથે જ હું સામે આવતી જે ભેંસો છે, જી હા, અમારા કેમેરા પર્સનને વિનંતી કરીશ. આમ તો લાઇટ ખૂબ ઓછી છે પણ તમે જોઈ શકશો તો પ્રકાશ ટોકીઝ જે ખરી એનું આપણું રેલવે ગન્નારું અને રેલવે ગન્નારાની અંદરથી હાલ ભેંસો જે ખરી એ આ પાણીમાંથી આવી રહી છે. આખી ભેંસ ડૂબી ગઈ છે, એટલું પાણી છે. આખી ભેંસ ડૂબી જાય, માત્ર એના શિંગડા દેખાય એટલું પાણી દેખાઈ રહ્યું છે. અને હાલ આ પ્રકાશ ટોકીઝના ગન્નારા પાસે લાઇટો મૂકવામાં આવી છે અને એક નગરપાલિકાનો કર્મચારી ગોઠવવામાં આવ્યો છે જે સૌને દિશા નિર્દેશ કરી રહ્યો છે કે ભાઈ આ બાજુથી આપ જાઓ, આપ આ બાજુથી જાઓ. પણ હજુ પણ અમે વિનંતી કરીશું કે ઓવરબ્રિજ છે, ઓવરબ્રિજનો જ ઉપયોગ કરવો. આજે ખાસ કરીને શાંતાદેવી વિસ્તારમાંથી આવતા લોકો જે ખરા જે આનો ઉપયોગ કરે છે એને નમ્ર વિનંતી છે કે આપની પાસે બીજો વિકલ્પ હોય તો એ બાજુથી જવા માટે વિનંતી. કારણ કે શાંતાદેવી હોય એટલે શાંતાદેવી પણ વંદે માતરમ ચોક પાસે અચૂક પાણી ભરાયા જ હોય છે. પણ આજે કારખાનામાંથી છૂટે છે અને જેમને આ શોર્ટકટ પડે છે સૌ કોઈ જે ખરા અત્યારે આ રસ્તા પરથી આવન જાવન કરી રહ્યા છે. અને સાથે જ
પેલી ભેંસો જે ખરી એ પણ પાણીમાંથી તરતા તરતા હવે આપ જોશો એ પ્રમાણે નજીક આવી રહી છે. આખી ભેંસ ડૂબી જાય એટલું પાણી અહીંયા ભરાયું છે. અને આ છે પ્રકાશ ટોકીસ પાસેનું આપણું રેલવે ગન્નારું અને રેલવે ગન્નારા પાસેની આ પરિસ્થિતિ. આમ તો આ અંડરપાસ બંધ કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યો હતો, પણ લોકો સદા પણ હજુ આનો ઉપયોગ કરી રહ્યા છે. અને હાલ જે આ દ્રશ્યો છે, આ તમામ દ્રશ્યો જે ખરા પ્રકાશ ટોકીસ પાસેના છે, પ્રમાણે આપ નિહાળતા રહો નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.